ભરૂચ મહિલા કોંગ્રેસે રાધણ ગેસના વધતા ભાવ અને મોંઘવારીના મુદ્દે મુખ્ય માર્ગ પર ચૂલો સળગાવી રસોઈ બનાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચના જાડેશ્વર માર્ગ પર આવેલ જ્યોતિનગરના મુખ્ય માર્ગ પર ભરૂચ મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન તડવીની ઉપસ્થિતિમાં ચૂલો સળગાવી માર્ગ પર જ રસોઈ બનાવી વિરોધ કરતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં કુતૂહલ સાથે ઉત્તેજના જોવા મળતી હતી, તો વિરોધના પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ભરૂચ મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન તડવીએ સરકાર દ્વારા તેલ અને રાંધણ ગેસના ભાવોના વધારાના કારણે ચૂલા પર જમવાનું બનાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવી સરકારની કાર્યશૈલી સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા. નમસ્કાર, હું જ્યોતિબેન તડવી, ભરૂચ કોંગ્રેસ જિલ્લા મહિલા પ્રમુખ. આજરોજ અમે બધી કોંગ્રેસની બહેનો આ આંધળી અને બેરી સરકારને જગાડવા માટે અમે બધા અહીંયા એકત્રિત થયા છે. હાલમાં તમે જોવો તો ગેસના ભાવ આ મહિનામાં 100 રૂપિયા વધી ગયા છે, જ્યારે કોંગ્રેસના રાજમાં 350-400 બોટલ મળતો હતો, ત્યાં અત્યારે તમે જો 700-750 બોટલ થઈ ગયો છે. અને તેલના ભાવ પણ કુશ્કને ભૂસકે વધી રહ્યા છે, તો આ ગરીબ અને મધ્યમ વર્ગ એટલો બધો પીસાઈ રહ્યો છે. તો મારે મોદી સાહેબને કહેવું છે કે શું આ અચ્છે દિન છે? તમે અચ્છે દિનના વાયદા કરીને અત્યારે ગૃહિણીઓની આંખોમાં ગેસના બોટલના ભાવ સાંભળીને આંખોમાં આંસુ આવી જાય છે. તમે ગૃહિણીઓને એવો વિચાર કર્યો છે કે હવે આપણે દેશી ચૂલા પર જ આવી જાઓ, આ ગેસના બોટલના ભાવ આપણને પોસાય એવા નથી. તો મારે આજ તમે જુઓ તો અમે કોંગ્રેસની બહેનોએ ચૂલા પર અમે પાણીમાં ભજીયા તર્યા અને રોટલા પણ બનાવ્યા. તો મારે મોદી સાહેબને કહેવું છે કે વહેલામાં વહેલી તકે આ ગેસના સિલિન્ડરના ભાવ ઓછા કરો અને તેલના ભાવ પણ ઓછા કરો, તો આ મધ્યમ અને ગરીબ વર્ગનો વિચાર કરીને તમે થોડુંક ધ્યાન આપો ને પોસાય એમને, કે એ રીતે તમે ભાવ તમે પાછો ખેંચો એવું અમારી કોંગ્રેસની મહિલાઓની માંગ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન તડવી, ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયાના કન્વીનર ફરીદાબેન પટેલ, નેન્સીબેન તડવી, મધુબેન પ્રજાપતિ, લીલાબેન વાળા, જસુદાબેન, અનિતાબેન તડવી, સવિતાબેન અને ગીતાબેન વસાવા સહિતની મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.